ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 52 ઉપર જુઓ. ગિલબી અને અનાજના ડાળા. આ ગિલબી એ કીડીનું નામ છે. આ ગિલબી કીડીને તમારે અનાજના દાણા સુધી પહોંચાડવાની છે, એટલે કે અનાજના દાણા સુધી પહોંચાડવાનો રસ્તો તમારે શોધી આપવાનો છે. તો ચાલો જુઓ. તો જુઓ, ગિલબી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે તે સૌથી ટૂંકા રસ્તાની શોધમાં છે. તમે તેને કહી શકશો કે કયો રસ્તો સૌથી ટૂંકો છે? આ ગિલબી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે, બરાબર? તો તમારે ટૂંકો રસ્તો એને શોધવામાં મદદ કરવાની છે. અહીં કેટલા રસ્તા આપેલા છે? 4 રસ્તા આપેલા છે. રોડ એ, રોડ બી, રોડ સી, રોડ ડી. તો કયો રસ્તો હશે ટૂંકો? જુઓ ધ્યાનથી. જો એ રોડ ડીથી જાય તો એને પહોંચતા વાર લાગે ને, એને દૂર પડે. ટૂંકો રોડ એથી એ પહોંચી શકશે કીડી? ન પહોંચી શકે, દૂર પડે ને. તો કયો રસ્તો આવે? રોડ બી આવે કે રોડ સી આવે? કયો રસ્તો આવશે ટૂંકો? રોડ બી. તો ગિલબી કીડી અનાજના દાણા સુધી પહોંચવા માટેનો ટૂંકો રસ્તો છે રોડ બી. સમજાઈ ગયું? તો હવે આગળ જુઓ, તમે આ રસ્તાઓ કરતાં વધારે ટૂંકો રસ્તો દોડી શકશો? તે રસ્તાની લંબાઈ કેટલી છે? આ રસ્તા છે એના કરતાં તમે કોઈ બીજો ટૂંકો રસ્તો દોડી શકશો? જો બીજો કોઈ ટૂંકો રસ્તો હોય તો એની લંબાઈ કેટલી છે એ પણ તમારે શોધવાની છે. તો જુઓ ધ્યાનથી, કયો રસ્તો હશે ટૂંકો રસ્તો? તો એના કરતાં, એટલે કે રોડ બી કરતાં ટૂંકો રસ્તો હશે આ સીધો. જુઓ આ રીતે. તો જુઓ, આ એનો સૌથી ટૂંકો રસ્તો છે, બરાબર? આ રીતે માપપટ્ટી ગોઠવો અને દોરો સીધો આ રીતે. કેટલા સેમી છે એની લંબાઈ? જુઓ કેટલા સેમી છે આ? 11 સેમી. તો ગિલબી કીડીનો ટૂંકો રસ્તો છે કયો? કીડીના ટૂંકા રસ્તાની લંબાઈ છે 11 સેમી, બરાબર? તો અહીં લખી દેવાનું 11 સેમી. તો કયો રસ્તો આવ્યો ટૂંકો રસ્તો ગિલબી કીડીનો? દોડી દીધો આપણે, એની લંબાઈ કેટલી આવી? 11 સેમી. તો ગિલબી કીડીનો ટૂંકો રસ્તો આપણે દોર્યો, બરાબર? તેની લંબાઈ આવી 11 સેમી. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં જવાબ લખી દેવાનો 11 સેમી. તો જુઓ, અનુમાન કરો અને ચકાસો. તમારે અનુમાન કરીને જવાબ લખવાના છે. આ વસ્તુઓમાં કઈ વસ્તુઓ 1 મીટર કરતાં વધારે કે 1 મીટર કરતાં ઓછી છે તે જણાવો. આપણને અહીં વસ્તુઓના નામ આપેલા છે. આ વસ્તુઓ 1 મીટર કરતા વધારે છે કે 1 મીટર કરતા ઓછી છે તેનું અનુમાન કરવાનું છે, ત્યાર પછી ચકાસવાનું છે. સમજાઈ ગયું? ચાલો. 1 નંબર, ટેબલની લંબાઈ. ટેબલની લંબાઈ 1 મીટર કરતા વધારે હોય કે ઓછી? 1 મીટર કરતા વધારે. તો અહીંયા આપણે કરશું ખરાની નિશાની, અને 1 મીટર કરતા ઓછીમાં કરશું ડેસ, બરાબર? 2 નંબર, ટેબલની પહોળાઈ 1 મીટર કરતા વધારે કે 1 મીટર કરતા ઓછી? સાચો છે જવાબ 1 મીટર કરતા ઓછી, એટલે અહીં ખરાની નિશાની કરશું અને 1 મીટર કરતા વધારેમાં ડેશ કરશું. સમજાય છે? આગળ જુઓ. 3 નંબર, બાણાની લંબાઈ. 3 નંબર, બાણાની લંબાઈ. તમારા ઘરમાં હશે જ બાણું. બાણા તરફ નજર કરો અને જુઓ એની લંબાઈ 1 મીટર કરતા વધારે છે કે ઓછી? સમજી ગયા, 1 મીટર કરતા વધારે. તો અહીં આપણે ખરાની નિશાની કરશું અને 1 મીટર કરતા ઓછીમાં ડેશ કરશું. સમજાય છે? આગળ જુઓ. 4 નંબર, બાણાની પહોળાઈ. હવે બાણાની પહોળાઈ જુઓ, 1 મીટર કરતા વધારે છે કે 1 મીટર કરતા ઓછી છે? 1 મીટર કરતા ઓછી છે. તો 1 મીટર કરતા ઓછી છે બાણાની પહોળાઈ, બરાબર? તો અહીંયા આપણે ખરાની નિશાની કરશું અને અહીંયા 1 મીટર કરતા વધારેમાં ડેશ કરશું. સમજાય છે? હવે આગળ જુઓ. 5 નંબર, લાઇટના થાંભલાની લંબાઈ. 5 નંબરમાં જુઓ, લાઇટના થાંભલાની લંબાઈ. લાઇટનો થાંભલો જોયો છે ને?
तो बोलो एनी लंबाई एक मीटर करता वधारे छे के एक मीटर करता ओछी छे। एकदम साचो जवाब छे, लाइटना थांभलानी लंबाई एक मीटर करता वधारे छे। तो अहीं आपणे खराणी निशानी करशुं અને એક મીટર કરતા ઓછી છે એમાં આપણે ડેસ કરશું। તો મિત્રો તમે એવી બીજી વસ્તુઓના નામ પણ લખી શકો છો જે એક મીટર કરતા વધારે હોય અને એક મીટર કરતા ઓછી હોય એવી વસ્તુઓના નામ તમે લખી શકો છો। સમજાઈ ગયું? તો મિત્રો તમારે તમારા મિત્રની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરવાનો છે। હું તમને ઉદાહરણ સમજાવું છું એ રીતે તમારે તમારા મિત્રનો કોઠો તૈયાર કરવાનો છે। તો જુઓ આ મારા મિત્રનો નામ છે, આ મારા મિત્રનો નામ છે, એ રીતે તમારે પણ તમારા મિત્રોના નામ લખીને આ રીતે કોઠો બનાવવાનો છે। તો જુઓ નામ લખવાના, એક મીટર કરતા ઊંચો નીચો સરખો, એક મીટર કરતા કેટલા સેમી વધારે કે ઓછો, આટલી માહિતી તમારે લખવાની છે કોઠા, બરાબર। રાજુ મારો મિત્ર કોણ છે? રાજુ, રાજુ એ મારા કરતા નીચો છે, કેવો છે? નીચો છે। તો હું અહીંયા લખીશ રાજુ મારા કરતા નીચો છે। હવે અહીં એક મીટર કરતા કેટલા સેમી વધારે કે ઓછો, તો એક મીટર કરતા કેટલા સેમી મારાથી નીચો હશે એની અહીંયા મારે લખવાનું છે। તો એ મારા કરતા, રાજુ મારા કરતા 3 સેમી નીચો છે, એટલે કે 3 સેમી ઓછો છે, અહીંયા લખવાનું 3 સેમી ઓછો છે, બરાબર। હવે જુઓ રાધા, હવે મારી મિત્ર કોણ છે? રાધા, તો રાધા મારા કરતા ઊંચી છે, કેવી છે? ઊંચી છે, કેટલા સેમી ઊંચી છે? 6 સેમી ઊંચી છે, રાધા મારા કરતા 6 સેમી વધારે ઊંચી છે, એટલે હું લખીશ 6 સેમી વધારે મારા કરતા। હવે જુઓ જય, જય મારા કરતા ઊંચો છે, અહીંયા લખીશ ઊંચો, બરાબર, કેમ કે મારા કરતા ઊંચો છે, કેટલા સેમી ઊંચો છે? 8 સેમી ઊંચો છે, તો એ મારા કરતા 8 સેમી ઊંચો છે, એટલે કે 8 સેમી વધારે, બરાબર। હવે જુઓ સોનુ, સોનુ મારા કરતા નીચી છે, તો અહીંયા લખીશ નીચી, સોનુ મારા કરતા નીચી છે, કેટલા સેમી નીચી છે? 5 સેમી નીચી છે, તો અહીંયા લખીશ 5 સેમી ઓછી, બરાબર, કેમ કે મારા કરતા 5 સેમી નીચી છે, અહીંયા લખીશ 5 સેમી ઓછી। તો મિત્રો આ રીતે, તો મિત્રો આ રીતે તમારે તમારા મિત્રની ઊંચાઈનો કોઠો બનાવવાનો છે। તમારે જોવાનું કે તમારો મિત્ર તમારા કરતા ઊંચો છે, નીચો છે, કે તમારા જેટલો એટલે કે સરખો છે, એ રીતે તમારે વિગત, એ રીતે તમારે કોઠામાં તમારા મિત્રની ઊંચાઈની વિગત લખવાની છે। સમજી ગયું? તો જુઓ સેન્ટીમીટર કે મીટર, આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની મીટરમાં, તો આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં મપાય કે મીટરમાં મપાય એ આપણે શોધવાનું છે। એક નંબર, કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ, તમે કોમ્પ્યુટર જોયું છે ને, તો કોમ્પ્યુટરના સ્ક્રીનની પહોળાઈનું માપન શા થાય? બરાબર છે, સેન્ટીમીટરમાં, શામાં થાય? સેન્ટીમીટરમાં, બરાબર। બે નંબર, શીખ લોકો દ્વારા પહેરાતી પગડીની લંબાઈ જોઈ છે તમે, શીખ લોકો એમના માથા પર જે પગડી પહેરે છે જોઈ છે, તો એનું માપન શામાં થાય? મીટરમાં, શામાં થાય? મીટરમાં। ત્રણ નંબર, એક વર્ષના બાળકની ઊંચાઈ શામાં મપાય? સેન્ટીમીટરમાં, બરાબર છે જવાબ તમારો। ચાર નંબર, કેળાની લંબાઈ શામાં મપાય? કેળાની લંબાઈ સેન્ટીમીટરમાં, બરાબર, સમજી ગયા છો। પાંચ નંબર, હાથીની કમર, પાંચ નંબર હાથીની કમર, હાથીની કમરનું માપન શામાં થાય? મે હાથી જોયો છે, જોયો છે, શામાં થતું હશે હાથીની કમરનું માપન? મીટરમાં, બરાબર છે તમારો જવાબ, હાથીની કમરનું માપન મીટરમાં થાય છે। છ નંબર,
છ નંબર શેરડીની ઊંચાઈ શામાં થાય શેરડીની ઊંચાઈનું માપણ મીટરમાં સાત નંબર કુવાની ઊંડાઈ શામાં થાય માપણ કુવાની ઊંડાઈનું મીટરમાં આઠ નંબર તમારી માતાની ઊંચાઈ શામાં બાપા તમારી મમ્મીની ઊંચાઈ મીટરમાં બરાબર સમજી ગયા છો તમે નવ નંબર વર્ગખંડથી શાળાના દરવાજા સુધીનું અંતર શામાં સેન્ટીમીટર કે મીટર મીટર જવાબ સાચો છે દસ નંબર તમારા પિતાના હાથની લંબાઈ તમારા પિતાના એટલે કે તમારા પપ્પાના હાથની લંબાઈ માપણ શામાં થાય મીટર કે સેન્ટીમીટરમાં એકદમ સાચો જવાબ છે સેન્ટીમીટરમાં સમજ પડી તો મિત્રો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો